સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાલીબેલ ગામે કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. ઘણા દિવસો પહેલા વદેસિયા ગામે એક બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. અનેક દિવસોની જહેમત બાદ વન વિભાગને સફળતા મળી હતી. માંડવી તાલુકાના વદેસિયા ગામે ગત 15મી જાન્યુઆરીના રોજ એક શ્રમજીવી પરિવારના બાળક પર હુમલો કર્યો હતો. વિસ્તારમાં ફરી માનવભક્ષી દીપડો સક્રિય થતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. એ માંડવી વન વિભાગ પણ કામે લાગ્યું હતું અને દીપડાને ચહલપહલ મરેલ કેટલાક ગામોમાં પાંજરા ગોઠવાયા હતા. દરમિયાન ગતરાત્રે માંડવી તાલુકાના કાલીબેલ ગામેથી એક 8 વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો હતો અને માંડવી વન વિભાગે પણ સ્થળ પર પહોંચી જતા માનવભક્ષી બનેલ આ દીપડો હોવાનું અનુમાન લગાવાયું હતું. પહેલા અરેઠ ગામે શેરડી કાપનાર મજૂરના 7 વર્ષના બાળક પર હુમલો, બાદમાં પાતાલ ગામ તબાકીને મોતને ઘાટ જ ઉતારી દીધી હતી. માનવભક્ષી બની ગયેલ દીપડાને પાંજરે પૂરવા હાલ 25થી વધુ પાંજરા, 22 જેટલી જગ્યાએ સીસીટીવી કેમેરા પણ ગોઠવાયા છે અને 40 જેટલા વનકર્મીઓની ટીમ બનાવી વિવિધ ગામોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે દિવસોથી માનવભક્ષી દીપડાની દહેશત વચ્ચે જીવતા ગ્રામજનોએ પણ હાલ પૂરતો હાશકારો લીધો હતો. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી.